ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બાર કોમર્સ ના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી લઈએ. એમાં બાર કોમર્સ માં આંકડાશાસ્ત્ર નું ચેપ્ટર ચાલુ કરવાનું છે. તો આંકડાશાસ્ત્ર વિષયમાં તમારે સારા માર્ક્સ કેવી રીતે મેળવવા, તો એના માટે થોડું આપણે અભ્યાસ ની માહિતી મેળવી લઈએ કે સારા માર્ક્સ મેળવવા માટે તમારે રોજનું કામ રોજે રોજ કરવું પડે. જેટલું ચલાવવામાં આવે એને કમ્પ્લીટ અપ ટુ ડેટ તૈયાર કરી દો. પછી આજે આપેલું કામ આજના જ કમ્પ્લીટ કરી દો. આજે પ્રશ્નો ચલવ્યા તો આજે તૈયાર કરી દો. હવે આંકડાશાસ્ત્રમાં આપણે એક એવું ચેપ્ટર લઈએ છીએ જેનો ગુણભાર બી વધારે છે, અને એ ચેપ્ટર પાછા બીજા ત્રણ ચેપ્ટરને અસર કરે છે. એટલે તમારે પહેલી પરીક્ષામાં પહેલા ભાગમાં ચાર ચેપ્ટર હશે, એમાં ત્રણ ચેપ્ટર આને લગતા હશે. એટલે આ ચેપ્ટર ઉપર આધારિત ત્રણ ચેપ્ટરો છે. તો સૌથી લાંબુ અને મોટું ચેપ્ટર આપણે લઈએ છીએ દાખલો અથવા પ્રશ્ન પૂછી શકે. એક પ્રશ્ન હશે, બે ગુણ હશે, બે માર્ક થશે. ડી સેક્શન એક દાખલો હોઈ શકે, ત્રણ ગુણનો ત્રણ માર્ક આવશે. એફ સેક્શન એક પ્રશ્ન હશે, પાંચ ગુણનો પાંચ માર્ક. આમ ટોટલ આ ચેપ્ટર 12 માર્કનું છે, અને આના ઉપર આધારિત ત્રણ ચેપ્ટરો છે. એ ટોટલ એ પણ આ જ 12 માર્કના છે. એટલે ટોટલ આના સાથે આ ચેપ્ટર સાથે 36 માર્ક જોડાયેલા છે. તો આ ચેપ્ટરના અભ્યાસક્રમમાં ખાસ ધ્યાન આપજો, અને આ જેટલું ધ્યાનથી સમજશો તો એટલું આગળના ચેપ્ટરો તમારો પાયો મજબૂત થશે. બરોબર. તો પહેલા આપણે સુરેખ સહસંબંધ, તો સહસંબંધ વિશે વાત કરીએ. સહ શબ્દ તમને ખબર છે, સ એટલે જોડાય, અને સંબંધ એટલે સંબંધથી જોડાય. તમે કોઈના પણ ઘેર જાઓ છો રહેવા માટે, તેમને જતા રહો છો. બાજુવાળાના ઘેર 10 દિવસ રહી ગયા એવું બને કોઈ દાડો? ના, કાકાના ઘેર જઈએ છીએ. કેમ? તમે સંબંધ કોના સાથે જોડાય? કાકા અને પત્રીજો. મામાના ઘેર જાઓ છો તો કયો સંબંધ જોડાયેલ છે? મામો અને ભાણો. બરોબર. માસીના ઘેર જાઓ છો તો માસી અને ભાણો, તો આ સંબંધથી જોડાયેલા છે. પછી તમારા ઘેર સભ્યો રહે છે એ પણ જુઓ સંબંધથી જોડાયેલા છે. કયા? પિતા પુત્ર, માતા પિતા, ભાઈ બહેન. બરોબર. તો આ બધા સંબંધથી જોડાયેલા છે. તો જે ચલ, તો આપણે આપણે અહીંયા ચલમાં સમજવાનું છે કે અહીંયા દાખલામાં કેટલા ચલ આપેલા હશે? બે ચલ. આ બે ચલમાં એક ચલને આપણે એક્સ કહીશું, બીજા ચલને આપણે શું કહીશું? વાય. તો આ બે ચલ, આ બે ચલમાં કોઈ એક ચલમાં ફેરફાર થાય તો એના કારણે બીજા ચલમાં ફેરફાર થાય છે. બરોબર. કે એક્સમાં ફેરફાર થાય તો વાયમાં ફેરફાર થાય છે. જેમ કે ઘરમાં કોઈ તમારે બીમાર પડે, પિતાજી બીમાર પડે, તો એની અસર માતાને થાય, પુત્રને થાય, અને છોકરાને, બધાના મગજ ઉપર અસર થાય છે, આવક ઉપર અસર થાય છે. તો એવી જ રીતે આપણે ધંધા સાથે સંકળાયેલા છે, તો ધંધામાં એક ચલ આપેલો હોય અને બીજો ચલ, તો એક ચલની અસર કયા ચલ પર? બીજા ચલ ઉપર પડે છે. તો એ બે ચલ વચ્ચેનો સંબંધ જાણવાનો છે તો એને શું કહીએ છીએ આપણે? સહસંબંધ. હવે સમજીએ ઉદાહરણ દ્વારા કે કોઈ રાજ્યમાં વરસાદ સારો પડે છે, તો વરસાદ એક્સ છે. સમજી લેજો, વરસાદ શું છે? એક્સ. તો વરસાદ સારો પડે તો વાય ઉત્પાદન છે. તો ઉત્પાદન કેવું થવાનું? સારું થશે. તો વરસાદ સારો પડ્યો તો ઉત્પાદન પણ કેવું થયું? સારું. એનો મતલબ વરસાદ સારો તો ઉત્પાદન સારું. તો વરસાદ અને ઉત્પાદન બે ચલ થઈ ગયા, અને આ બે ચલ વચ્ચે કોઈ સંબંધ જોવા મળે છે. એ સંબંધને આપણે કાર્ય કારણનો સંબંધ કહીએ છીએ. કયો સંબંધ કહેવાય? એને કાર્ય કારણનો. તો આ કાર્ય કારણના સંબંધથી આ બે ચલ જોડાયેલા છે. જેમ તમે માતા પિતા જોડાયા, ભાઈ બહેન જોડાયેલા, એ કાર્ય કારણ સંબંધથી જોડાયેલા છે. તો આ બે ચલ પણ એવા હોવા જોઈએ જે કાર્ય કારણથી જોડાયેલા હોય. તો પહેલો એક પ્રશ્ન છે, અને આ એક જ વ્યાખ્યા ઉપર આપણે આખો ચેપ્ટરની થિયરી ચલાવીએ છીએ, એટલે યાદ રાખી દેવાની, સમજી લેવાની આવડી જશે, અને અત્યારે જ આવડી જશે. પહેલો પ્રશ્ન છે, સહસંબંધનો અર્થ આપી તેના પ્રકાર ઉદાહરણ સહિત શું છે સમજાવો. સહસંબંધનો અર્થ આપી તેના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. હવે જો મેં તમને બે વાત કરી, બે ચલ કીધા, તો પહેલું જ લાઈન હંમેશા લખવાની શું લખવાનું? બે ચલ. સંબંધિત કેટલા ચલ હોય? બે ચલ. પછી એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થયો, માનો કે એક્સમાં વધારો થયો અથવા ઘટાડો થયો, અને વાયમાં પણ એની સામે શું થશે?
વધારો અને ઘટાડો, બરોબર? એક્સ માં વધારો થયો, ઘટાડો થયો, વાય માં પણ એની સામે શું થશે? સરખામણીમાં વધારો ઘટાડો થશે, બરોબર? તો આ જે ફેરફાર જોવા મળે છે અને બેની વચ્ચે કયો સંબંધ હોય? કાર્ય કારણ નો, તો એને સહસંબંધ કહીએ છીએ. તો વ્યાખ્યા સમજી લો. પહેલો જ મુદ્દો, સંબંધ કેટલા ચલ આપેલા હોય? બે ચલ પૈકી એક ચલ ની કિંમતમાં, એક ચલ ની કિંમતમાં ફેરફાર થતા, ફેરફાર થતા બીજા ચલ ની કિંમતમાં શું થાય છે? ફેરફાર. બીજા ચલ ની કિંમતમાં ફેરફાર થાય છે અને આ બે ચલ વચ્ચે કયો સંબંધ હોવો જોઈએ? કાર્ય કારણ નો સંબંધ હોય તો તેને સહસંબંધ કહે છે. ક્લિયર થઈ ગઈ? ફરી વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો આના ઉપરથી. સંબંધિત બે ચલ પૈકી એક ચલ ની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલ ની કિંમતમાં ફેરફાર થાય અને આ બે ચલ વચ્ચે કાર્ય કારણ નો સંબંધ હોય તો એને શું કહેવાય? સહસંબંધ કહે છે. આ એક વ્યાખ્યા પૂરી. આ વ્યાખ્યા ઉપરથી બીજી ત્રણ વ્યાખ્યા હું તમને શીખવાડી દઉં છું, પણ આટલું યાદ રાખજો કે એક આવડી ગઈ તો આના પછીના બીજા બે ક્વેશ્ચન છે એ બી આવડી જશે, બરોબર? અને આખી નોટ્સ લખેલી હું તમને મોકલવાનો છું પીડીએફ, એ ખાલી એના ઉપરથી ચોપડો તૈયાર કરી ચોપડા ગેલ લખી દેવાનું. જેને મોઢે આવે મોઢે લખે, ના આવડે જોઈને લખે, પણ તૈયાર કરી દે. ચલો, સહસંબંધના કેટલા પ્રકાર? તો સહસંબંધના બે પ્રકાર. કયા સંબંધ? ધન સહસંબંધ અને બીજો ઋણ સહસંબંધ. હવે ધન સહસંબંધમાં શું ફેરફાર છે? ધ્યાન આપજો. ધન સહસંબંધ કોને કહેવાય? ઋણ સહસંબંધ કોને કહેવાય? તો આ બે ચલ છે, બંને ચલમાં ફેરફાર થાય. ફેરફાર આપણે શબ્દ કીધું, વધારો ઘટાડો, એને શું કહેવાય? ફેરફાર. પણ આ ફેરફાર સમાન દિશામાં હોય. આટલો શબ્દ ઉમેરવાનો. કયો શબ્દ ઉમેરવાનો? સમાન દિશાનો. હવે સમાન દિશા એટલે શું? તો વરસાદ વધારો થાય છે તો ઉત્પાદન વધે, આ સમાન દિશા કહેવાય. વરસાદ ઘટે તો ઉત્પાદન ઘટે, વ્યક્તિની આવક ઘટે તો ખર્ચ ઘટે. તો આ બંને ઘટે છે, બંને વધે છે, તો બંનેની દિશા કેવી છે? સરખી, બરોબર? વરસાદ વધ્યો તો ઉત્પાદન બી વધ્યું, વ્યક્તિની આવક ઘટી તો ખર્ચ ઘટ્યો. તો આ બંને ફેરફાર કેવા છે? સમાન દિશાના ફેરફાર છે. તો આ સમાન દિશા શબ્દ આવવો જોઈએ તો એને આપણે કયો સહસંબંધ કહેવાય? ધન સહસંબંધ કહેવાય. હવે એની વ્યાખ્યા સમજી લેજો. આ વ્યાખ્યામાં શું ફેરફાર કરવાનો છે? પહેલી લાઈન એ નહી, સંબંધિત બે ચલ પૈકી એક ચલ ની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલ ની કિંમતમાં ફેરફાર થાય અને આવો ફેરફાર કેવો હોય ભાઈ? સમાન દિશાનો હોય. એક લાઈન ઉમેરવાની, આવો ફેરફાર કેવો હોય? સમાન દિશાનો. અને બે ચલ વચ્ચે કાર્ય કારણ નો સંબંધ હોય તો તેને ધન સહસંબંધ કહે છે. ક્લિયર થયું? ધન સહસંબંધ. ધન સહસંબંધના ઉદાહરણ શું? તો ઉદાહરણ બી પૂછાય છે તમને, અથવા ઉદાહરણ આપ્યા હોય એમસીક્યુ માં પૂછી લે કયો સહસંબંધ છે. તો ખાતરની વપરાશ લગતા ઉત્પાદન વધે, તો જો આ વધતા વધે છે. ચલો, લગ્નની સંખ્યા વધતા જન્મદર શું થાય? વધે. ચલો, આવક વધતા ખર્ચ વધે, કિંમત વધતા પુરવઠો વધે. ક્લિયર થઈ ગયું? આને કહેવાય ધન સહસંબંધ. ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધમાં સમાનની જગ્યાએ કયો શબ્દ આવશે? વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશામાં શું થશે? એકમાં વધારો થશે તો એકમાં ઘટાડો થશે, એકમાં ઘટાડો થશે તો બીજા ચલમાં શું થશે? વધારો. એક વધે એક ઘટે, બરોબર? તેને વિરુદ્ધ દિશાનો ફેરફાર કહેવાય. તો એની વ્યાખ્યા, એનું ઉદાહરણ સમજી લી. ખર્ચ વધતા બચત શું થાય? ઘટે. જેમ જેમ તમારો ખર્ચ વધી જાય છે, આવક એના એ સ્થિર છે, અને તમારે ખર્ચ 10,000 રૂપિયા આવક હતી અને ખર્ચ 6,000 રૂપિયા હતો, હવે બીજા વર્ષે બચત 4,000 હતી, બીજા વર્ષે ખર્ચ 7,000 રૂપિયા ખર્ચ થઈ ગયા છે, તો બચત 3,000 થઈ ગઈ. તો ખર્ચ વધ્યો અને બચત ઘટી, બરોબર? તો શું થશે? ખર્ચ વધતા આમાં વધારો થયો, આમાં શું થયું? ઘટાડો થયો. આરોગ્ય કેન્દ્રો, અત્યારે કોરોના ચાલુ જ છે, કેટલા બધા આપણે ખબર છે ને સિવિલ સેન્ટરો બનાવવા પડ્યા, બરોબર? કેટલા બધા આપણે ટ્યુબ ગોઠવવા માટે, શું કહીએ છીએ આપણે એને, વેન્ટિલેટર ગોઠવવા માટે કેટલા રૂમો તૈયાર કરવા પડ્યા. તો આરોગ્ય કેન્દ્રો જેટલા વધારે છે તો મૃત્યુ દર શું થશે? ઘટશે. પણ જો આરોગ્ય કેન્દ્રો નવા ઉભા ના કરવામાં આવે તો મૃત્યુ દર શું થઈ જાય? વધી જાય. તો આરોગ્ય કેન્દ્રો વધતા મૃત્યુ દર શું થાય? ઘટે. દરેક સોસાયટીના નાકે એક ડોક્ટર ગોઠવી દેવામાં આવે, જે ડોસી તાવ ઉધરસ આવે તરત ઇન્જેક્શન આપી આવે, તો મૃત્યુ દર કેવો થશે? ઘટશે. પણ માનો કે 500
ગામે એક ડોક્ટર હોય તો પહોંચી વળશે ખરો, પહોંચી વળે. 500 સોસાયટી એક ડોક્ટર હોય તો પહોંચી વળે ખરો, 10 સોસાયટી 15 સોસાયટી એક ડોક્ટર હોય તો બી ના પહોંચી વળે બરોબર. પણ દરેક સોસાયટી નાખે એક ડોક્ટર મૂકી દેવામાં તો આરોગ્ય કેન્દ્રો વધ્યા તો મૃત્યુદર ઓટોમેટિક શું થઈ જશે, ઘટી જાય અને તરત સારવાર મળી રહે છે. એટલામાં પછી કિંમત તમને ખબર છે, માંગ અને માંગ પુરવઠો કિંમત બજારમાં કિંમત વધતી જાય તો માંગ શું થઈ જાય, ઘટતી જાય. સારામાં સારું ઉદાહરણ સોનું 50,000 રૂપિયા થઈ ગયું છે તો એની કિંમત બજારમાં કિંમત વધી ગઈ તો માંગ બજારમાં લેવા જાઓ છો, ઘટી ગઈ. પણ કે સોનું 500 રૂપિયા તોલો તો શું કરશો, કોથળો ભરી ભરીને જશો લેવા માટે. તો આ શું કહેવામાં આવશે, ઋણ સહસંબંધ. હવે ધ્યાન આપજો આની વ્યાખ્યા શું ફેરફાર, આમાં એક જ સમાન દિશાનો ફેરફાર. આમાં કયો ફેરફાર, વિરુદ્ધ દિશાનો. ફરી બોલું છું વ્યાખ્યા ધ્યાન આપજો. આજ વ્યાખ્યા સંબંધિત બે ચલ પૈકી એક ચલની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય અને આવો ફેરફાર વિરુદ્ધ દિશાનો અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો તેને ઋણ સહસંબંધ કહે છે. ક્લિયર થઈ ગયો ઋણ સહસંબંધ? અને આ ઉદાહરણ તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછાય. કયા કયા ટૂંકા પ્રશ્નો? પહેલું સહસંબંધ નો અર્થ આપો, એક માર્ક નો ક્વેશ્ચન થઈ ગયો. પછી સહસંબંધ ના પ્રકાર કેટલા એ પણ એક માર્ક નો ક્વેશ્ચન થઈ ગયો. ધન સહસંબંધ નો અર્થ આપો એ પણ એક માર્ક નો ક્વેશ્ચન થઈ ગયો. ધન સહસંબંધ ના ઉદાહરણ આપો એ પણ એક માર્ક નો ક્વેશ્ચન થઈ ગયો. પછી ઋણ સહસંબંધ નો અર્થ આપો એ પણ એક માર્ક નો ક્વેશ્ચન. ઋણ સહસંબંધ ના ઉદાહરણ આપો એ પણ એક માર્ક નો ક્વેશ્ચન. અને જો બંને જોડે પૂછી લે તો બે માર્ક નું ક્વેશ્ચન થઈ ગયું. ખબર પડે છે કે નહીં બરોબર? એટલે થિયરી આની જોડે જ આવી જશે જોડે. અને આ જે લખાવેલું છે હું તમને વોટ્સઅપ પીડીએફ મોકલી દઉં છું, એમાં જોઈ લખી દઉં. પહેલા જાતે લખજો, જાતે મેં સમજાય એના ઉપરથી જાતે લખો. અને જાતે લખ્યા પછી ના ખબર પડતી એક વાર વાંચી પછી જાતે તમારા ચોપડામાં કમ્પ્લીટ અપ ટુ ડેટ લખી દેવાનું છે બરોબર. એટલે થિયરી હું વોટ્સઅપ મોકલી દઈ રોજે રોજ એક બે પ્રશ્નો. અને હવે તો શું, બે પ્રશ્નો હું એડવાન્સ તમને મોકલી દઈશ એટલે પ્રશ્નો તમારી જોડે હશે અને વાંચી લખી શકશો. હવે આગળનું થોડું જોઈએ. ફરીવાર આ એકવાર બોલી જઉં છું, ધ્યાન આપજો. ત્રણે વ્યાખ્યાઓ ફરીવાર બોલી જઉં છું. વ્યાખ્યામાં શું યાદ રાખવાનું છે, બે ચલ યાદ રાખવાના, એનું નામ આપી દેવાનું સંબંધિત બે ચલ પૈકી અને ફેરફાર કહેવાય. એક ચલની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય અને આ બે ચલ વચ્ચે, આ શબ્દ આવવો જરૂરી છે નહીતર માર્ક નહીં મળે, વચ્ચે કયો સંબંધ હોય, કાર્ય કારણનો, તેને શું કહેવાય, સહસંબંધ છે. ઘણા પ્રશ્નો પ્રશ્ન થાય, કાર્યકારણ એટલે શું? કાર્યકારણ એટલે એકમાં કાર્ય થાય બીજામાં રિઝલ્ટ મળે. જેમ કે વરસાદ ગુજરાતમાં પડે તો ઉત્પાદન ગુજરાતનું જ વધે, પણ વરસાદ ભારતમાં પડે અને પાકિસ્તાન તણી જાય તો એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે નહીં, તો એને સહસંબંધ કહેવાય નહીં, એને સહસંબંધનો અભાવ કહીએ છીએ બરોબર. એ આગળ આવશે. ચલો બીજું, સહસંબંધના બે પ્રકાર, ધન સહસંબંધ. તો એની વ્યાખ્યામાં શું ફેરફાર છે, ધ્યાન આપજો. ફરી બોલી જઉં છું, સંબંધિત બે ચલ પૈકી એક ચલની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય અને આવો ફેરફાર સમાન દિશાનો હોય અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો તેને કયો સહસંબંધ કહેવાય, ધન સહસંબંધ કહીએ છીએ. ધન સહસંબંધના ઉદાહરણ, બંને વધે બંને ઘટે તો એ ધન સહસંબંધનું ઉદાહરણ છે. ઋણ સહસંબંધ, તો એમાં વિરુદ્ધ દિશા શબ્દ ઉમેરવાનો. ફરી વ્યાખ્યા, સંબંધિત બે ચલ પૈકી એક ચલની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય અને આવો ફેરફાર વિરુદ્ધ દિશાનો હોય અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો એને શું કહેવાય, ઋણ સહસંબંધ કહીએ છીએ બરોબર. આ પ્રશ્ન તમે તૈયાર કરી દેજો, બીજો વિડીયો આવે ત્યાં સુધી. રોજનો એક એક વિડીયો તો કમ્પલસરી મૂકી દઈશ બરોબર. બે વિડીયો સુધી થિયરી ચાલશે, પછી દાખલા ચાલુ થઈ જશે બરોબર. એટલે જોવાનું ભૂલતા નહીં, ના જોઈએ તો પણ મને અહીંયા ખબર પડે છે. હવે ઘણાને શું થાય છે, લોગિન કરતા નથી આવડતું, જોતા નથી આવડતું વિડીયો બરોબર. ત્યાં તમે કઈ તારીખે કયા સમયે વિડીયો જોયો છે એ મને તરત માહિતી આવી જાય છે. એટલે કમ્પલસરી જોવાનું રાખો, કમ્પલસરી રિપોર્ટિંગ રાખો. તો અહીંયા મને દેખાય છે ભાઈ તમે કયા તારીખે કેટલા વાગે વિડીયો જોયો છે બરોબર. અહીંયા તો હું વિડીયો મૂકીશ, તરત જ મોકલી દઈશ. ચલો અસ્તુ રાખીએ છીએ, આજે આટલું રાખીએ છીએ.